¡Suscríbete!
बोला शंकर सदा से बोला शंकर सदा से बोला शंकर सदा से बोला शंकर
Say no more.
करती नहीं जान की माता सायन तुमरे पासा सदार हो रघुपति के दासा तुमरे भजन से राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघु पर पुर जाने जहां जन्म हर भक्त और देवता चीतन धरई हनुमंत से सर्व सुख करई ते संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा तू सुमिरे हनुमंत बलबीरा वाटिका मां हनुमान जी ऊपर भगवती जानकी जी वा बेटा आशीर्वाद आप कहे हनुमान बाप जाओ तने वचन आपू छू आर्थिक अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता आज पछी अष्ट सिद्धि नव निधि तारा पाहे रहे हनुमान जी महाराज ने अहीं आदि थई छे અને એને આશીર્વાદ આપવા વાળી એ માં હતી અને તમે જેને અહીં રીઝવા માટે આવ્યા છો એ જાણપા માં છે સનાતન ધર્મ ને પારવા વાળા માણસો છીએ બાપુ જૈનો ને કુળદેવી હોય છે જેનો ધર્મ અલગ છે એને કુળદેવી હોય છે પહેલી વાત તો એ છે કારણ કે જે મસ્તી હોય છે નેનો માં એ સુરાલય માં નથી હોતી અને અમીરી હોય છે અંતરમાં એ શંકરભાઈ મોટા મહાલયમાં નથી હોતી અને શીતળતા પામવા આમથી તેમ તું દોટ મૂકે છે માનવી જે શાંતિ મળે છે ભગવતી જાલપા માના ખોડામાં એ ક્યાં હિમાલયમાં નથી હોતી માને માનવા વાળો સમાજ બેઠો હોય ઘણી વખત છે ને હનુમાન ચાલીસા બોલ્યો ને કેતન એટલે મને યાદ આવ્યું અમને ઘણા પ્રશ્નો પૂછે છે અમને એક જણો મને કે ગઢવી મેં કીધું હું છે મને કે હનુમાનજી કઈ જ્ઞાતિ ના હતા ભાઈ આપણને ખબર ન પડે નહીં મને કે મને ખબર છે તમને ખબર હોય કે ન હોય તો કે મને કે હનુમાનજી દરબાર હતા કે કેમ મને કે રામ રાવણ નું યુદ્ધ થયું એમાં હનુમાન ને કાંઈ લેવા દેવા ખરું ઠેકી પડ્યો ને કે મુસલમાન હતા કેમ મન કે સુલેમાન રહેમાન ઉસ્માન ને હનુમાન મેં કીધું વિશ્વ હિન્દુ પરિષદ વાળા મારી નાખશે ક્યાં ગાય ચડી ગયો તો બોલે અમે કાંડા જ કેડે રહ્યા પ્રશ્નો ઘણા પૂછે છે પણ ઘણી વખત કુટુંબ હોય પરિવાર હોય ગામડું ગામ હોય સામાન્ય વાત હોય ને આપણે ડખા બહુ મોટા કરી નાખીએ સામાન્ય વાત હોય બાતન સે કટે પંથ કટે બેર બાતન સે બાતન સે દિન ઓર રાત કટ જાતે હે અને બાતન સે ખાન પાન સજન મિલે બાતન સે બાતન કી બાત મે હેરાન હો જાતે હે
ઘણી વખત તમે ને મેં મુસાફરી કરીએ ટ્રેનમાં, સજ્જન માણસ હોય ને બાપુ સજ્જન માણસ મળે, એ પરિચય થઈ જાય. પણ સામાન્ય વાત હોય તો એ ઘણી વખત આપણે મોટું સ્વરૂપ આપી દે છે. સવારના પોરમાં ગોળનો વેપારી એની દુકાન ખોલીને બેઠેલો, એમાં ગોળનો રવો ભાંક વાંધો, તમે તમારે ચાલુ રાખો, આપણે આ ઘરનો ડાયરો છે, અહીં કોઈ ઓબ્જેક્શન નથી, સવાલ જ નથી કોઈ. બાપુ એ જરૂરી છે ને, વાત એ કરતો હતો ગોળનો વેપારી સવારના પોરમાં દુકાન ખોલીને બેઠેલો, એમાં ગોળની ભીલી જાય, તમે જે કહેતા હો તે એ ભાંગતો હતો, એમાં ગોળની એક કણી 3 ફૂટ છેટે ઉડીને પડી, એટલે માખીયા નજર પડી ગઈ. માખીઓને ખબર પડી કે ગોળની કણી અલગ છે, એટલે ગોળ ખાવા માટે માખીઓ ગોળ માથે બેહી મશગુલ થઈ. હવે માખીઓ ગોળ ખાવામાં મશગુલ, દિવાલ ઉપર ગરોળી આગી પાછી થતી હતી, ગરોળીની નજર માખીઓ માથે, કે જો માખીઓ થોડી ઘડી ગોળ ખાવામાં ધ્યાન રાખે તો હું ઝપટ કરું તો મારે નાસ્તાનો મેળ પડી જાય, ગરોળીની નજર માખીઓ માથે. હવે શેઠની મીંદડી પાડેલી, શેઠની બાજુમાં આટા મારે, શેઠની મીંદડીની નજર ગરોળી માથે, જો એ દિવાલ ઉપરથી આગી પાછી થાય તો હું ઝપટ કરું તો મારે મેળ પડી જાય. એમાં વણજારા વેપાર કરવા આવેલા, વણજારાની હારે બાજીઓ કૂતરો હતો વણજારાનો, એ વણજારાના કૂતરાની નજર શેઠની મીંદડી માંથી, કે જો ઈ આગી પાછી થાય શેઠ થી થોડી ઘણી તો હું ઝપટ કરું તો મારે મેળ પડી જાય. સમજો, બહુ બહુ સમજવા જેવી વાત. આ બધા પોતપોતાની જગ્યા હારા હતા, સ્થાન માણસ મૂકી દે ને ત્યારે પરિણામ બહુ ખરાબ આવે છે. બધા પોતપોતાની જગ્યા હતા, ત્યાં સુધી કોઈ ડખો નતો, પણ જેવું શું માખીઓ ગોળ ખાવામાં મશગુલ, દિવાલ ઉપરથી ગરોડી ઠેકીને માખીઓને આમ મોઢામાં લે ન લે, ત્યાં શેઠની મીંદડીએ ઝપટ કરી અને ગરોડીને મોઢામાં લીધી ન લીધી, ત્યાં વણજારાના બાજીએ કૂતરે ઝપટ કરી મીંદડીને લોકેથી ઝંઝોડીને કર્યો ઘા, શેઠનું મગજગ્યું બાજુમાં બસેરી પડી હતી, ઠપકારી વણજારાના બાજીયા કૂતરાને, કૂતરો શકર ખાઈને પડી ગયો, વણજારાના હાથમાં લાકડી, વણજારાનું મગજ્યું ઠપકારી શેઠને, શેઠ ગળથૂલું ખાઈ ગયો, ડખો થયો, થાણામાં કેસ થયો, એફઆઈઆર ફાટી ગયો. એફઆઈઆર ફાટી ગયા પછી કઈ હાલતું નથી. સરવાડે કોર્ટમાં કેસ આવ્યો, એટલે પૂછ્યું ભાઈ બધું બરાબર થયું છે માંથી, કે એક ગોરની કણીમાંથી. કુટુંબમાં, સમાજમાં, ગામમાં ઘણી વખત વાતમાં કાંઈ માલ નથી હોતો, એ ગોરની કણી જેટલી બાબત હોય છે, પણ આપણે સ્વરૂપ બહુ મોટું આપી દેતા હોઈએ છીએ. પણ ક્યારે આપી શકે માણસમાં ખબર, સત્સંગ ન હોય ત્યારે. આ ભગવતીના બેસણા, યાદેવી સર્વભૂતેષુ ભગવતી જાલપામાં રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ હળવા ફૂલ થઈ, અને ભદ્રા પરિવાર જ્યારે આઈકને માને 25 વર્ષના વાણા વાઈ ગયા રીઝવા માટે જ્યારે મળ્યો છે, ત્યારે એટલો વિશ્વાસ જરૂર રાખજો કે હળવા ફૂલ થઈ અને તમે માગણી કરો, મુંબઈ બેઠા હો માનતા લ્યો, અને આ ડોહી જો અહીંયા નાંગિયાના પાદરમાં બેઠી બેઠી જો તમારી માનતા પૂરી ન કરે તો એને માની ન માની, પણ અહીંયાનો ભાવ હોય તો, અહીંયાના ભાવથી જો કરીએ આકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે પ્રાર્થના કરવામાં આવે તો જ મેળ પડે. ભાઈ એક વાણિયાનો દીકરો, માને પ્રાર્થના કેટલી તાકાત છે, 2 મિનિટ ની મારે વાત કરવી છે. મુંદ્રા નું ભદ્રેશ્વર ગામ હોય ભાઈ, બહુ છેટે નહીં, અડધી રાતને ટાણે એ પોતાનો વેપાર કરી અને એ જમાનામાં દરિયામાં ઓળકા લઈને માલ ભરીને આવ્યો છે પાદોશ, અને અડધી રાતે બાપુ એ તોફાન થવા મળ્યાનું, પહાડ પહાડ જેવડા મોજા ઉલાળા લેવા મળ્યાના, સામે મોત દેખાતું હતું. એક વિશ્વાસ નક્કી રાખજો કે જયારે જીવને સામે ધર્મસગઢ ઊભું થાય ને, ત્યારે બાપને યાદ કરીએ, બાપ તો મોડો આવે, પણ માને યાદ કરો ને તો એ કરુણાનો સાગર છે બાપુ. માં ખાલી એક જ અક્ષર બોલવો પડે, હે માં, માં કયો તો પોગે, જો પ્રાર્થના કરો તો. અડધી રાતે વાણિયાને દીકરે મતદરીએ તોફાનમાં અબસીના નીચલા ઓઠ જેવી કાળી ડિબાંગ, રાત જામી ગઈ હશે, સામે મોત દેખાણું હશે, અને બાપુ એની માં યાદ આવી, ભગવતી યાદ આવી, ની બીજી કોઈ માં નહીં, અમારા વિસ્તારમાં આવજો, રવમાં બેઠી છે ભગવતી રવેચી, એને યાદ આવ્યા છે. આઈ રાડ કરી કે હે રવના થાનકવાડી, આ મોતના મુખમાંથી જો બચી જાઉં ને તો કાલ હવારે જ્યારે મોકો સમય મળશે ત્યારે તારે મંદિરે આવી, તારી મજમાં આવીને હે માં આત્રિયાર વાગડી નાખીને હું મારી માનતા પૂરી કરી જઈશ. અડધી રાતે રાડ કરી આઈ રવમાં ભગવતી ભોપાની હારે ચોપાટે રમતા હતા, એ ચોપાટે રમતા રમતા બાપુ હાથ લાંબો કરી
અને જગડુસાના વાણિયાના દીકરાના વાણ અડધી રાતે કિનારે લીધા. પ્રાર્થના કરો ને તો અડધી રાતે આવે. એમ સંસાર રૂપી સાગરમાં તમારું ઓળખું જદી અલગ ડોલક થાય, કોઈ માતા ભારે માણસ તરફથી તકલીફ ઊભી થાય, કોઈ વેપાર ધંધામાં ખોટ જાય, કોઈ શારીરિક તકલીફ ઊભી થાય, બાપુ દુનિયાના ડોક્ટર જદી હાથ મૂકી દે હેઠો પડી જાય, જેથી આ તમારો ડોક્ટર બેઠો છે ને એને યાદ કરજો બાપુ. જો એની સવાલ જ ઉભો નથી થતો એને રાડ કરજો, ખાલી પ્રાર્થના કરજો, તમારું સંસાર રૂપી સાગરમાં હોડકું અલગ ડોલક થાય. અને તેથી નાંગિયા ગામને ધ્યાનમાં લઈને ભગવતી જાલપામાની દૃષ્ટિએ લઈને પ્રાર્થના કરજો. અને બાપુ જો રસ્તો ન નીકળી જાય ને તો એની પ્રતિષ્ઠા થઈ ન થઈ એ માં બેઠી છે. અહીંયા મેન તમે કોઈ ભગવાન જોયો નથી, મેન તમે કોઈ માતાજી જોયા નથી, પણ મને તમને એટલી તો નક્કી છે કે કોઈક શક્તિ કામ કરે છે. ઘણી વખત સમાજમાં નાસ્તિક માણસો વિરોધ કરતા હોય છે કે ભાઈ આમાં કઈ હું માનતો નથી, ભગવાન ઈશ્વર જેવું કાંઈ છે નહીં, માતાજી કે દેવ દેવી જેવું કાંઈ છે નહીં, એવી દાવો કરતા હોય છે. અરે મહાભારતના યુદ્ધની બાપુ શરૂઆત નહોતી થઈ, આમાં દળ ગોઠવાઈ ગયેલા, અને શ્રી કૃષ્ણ ચંદ્રમણી અર્જુનને કહે છે કે અર્જુન આ યુદ્ધમાં જો તારે વિજય મેળવવો હોય ને તો હું નહીં મેળવી શકું, તને હું વિજય નહીં અપાવી શકું. તો એ કાર્યા ઠાકોર મારે કરવું શું કે અર્જુન તારે જો જીત મેળવી હોય ને તો નવ દુર્ગાની તું સ્તુતિ કર, પ્રાર્થના કર, માને યાદ કર, અને પછી જો તને જીત મળે છે કે નહીં. અર્જુને નવ દુર્ગાની પ્રાર્થના મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં કરી છે. હું તો એમ કહું છું કે માં છે ને એનાથી મોટું કોઈ નથી, માથી મોટું કોઈ નહીં, ભલે જડાધર હોય કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા ઈ માં. પછી જેને તમે માનતા હો તે ભગવતી ગમે તે હોય, જયતી મંગલા કાલી કૃપાલી મહાકાલી દુર્ગા શિવા ધાત્રી સુધા સ્વાહા શૈલપુત્રી બ્રહ્મચારી કુસુમદા ચંદ્ર ઘટા કાત્યાની કાલરાત્રી મહાગવરી સિદ્ધિ ધાત્રી, જેને તમે માનતા હો તેની પ્રાર્થના કરીએ તો મેળ પડે. અડવા ફૂલ થઈને એની યાદી કરીએ, એની કાકલુદી કરીએ, એની સ્તુતિ કરીએ તો ભદ્રા પરિવાર આઈ માને પ્રાર્થના કરવા માટે આવ્યો છે. તમારા પરિવારનો તમને હું સારું નથી લગાડતો, તમને અનુભવ છે, રાજકોટ બેઠા હશે ને એને કે આફત પડી હશે તો એનું ધ્યાન કાં તો બાપુ વાંઠાયમાં જાય ને કાં તો અહીંયા નાંગિયામાં આવે, બીજે ક્યાંય બીજે જાવું ક્યાં, પહેલી વાત તો એ છે. આ બે થી ત્રણ ઠેકાણામાં એક ઠેકાણાને તમે હૃદયથી યાદ કરી લો, તમને રસ્તો નીકળી જાય. મારો તમારો બધાનો અનુભવ છે, બાકી અભિમાન કરવા જેવું કાંઈ છે જ નહીં. 26 જાન્યુઆરીની એક જ મિનિટ કાફી હતી. મારો તમને દાખલો તો હું શિક્ષક છું, બહુ સારો પગાર છે આ ધંધામાં, અહીંયા કલાકારીમાં ઘણું કમાવું છું, 80 એકર જમીન છે મારી ઘરે, હું ફિલોસોફી કે કોઈ મોટાઈ નથી બતાવતો, પણ 26 જાન્યુઆરીનો દિવસ જે ધ્રુજારી આવી 27 જાન્યુઆરી જવા દો, પછી જે સંસ્થાઓ આવી એમાં બાપુ પ્લાસ્ટિકના પિચરિયા લેવા માટે આખું રાપર નગર ઉભું હતું ને એ લાઈનમાં હું લેવા માટે ઉભો હતો, ને હવે હું જો ફાટીને ધુવાડે જાઉં તો આમ અભિમાન કરવા જેવું છે શું. પહેલી વાત તો એ છે, એક પ્લાસ્ટિક ના પિતરિયા હારું થઈ અઠવાડિયું મકાનમાં નતું જવાતું, તો માણસ ભૂલી જાય છે ભૂતકાળ ને, જે ભૂલે ને એ દુખી બહુ થાય. એટલે કહેવાનો અર્થ આપણી કાંઈ વાતમાં માલ છે નહીં, બે ડગલા આપણે જઈ શકીએ કે ન જઈ શકીએ આગળ એનું કાંઈ નક્કી નથી. એટલે ટૂંકમાં દેવ દેવી જેને માનીએ ને એને મોર કરીને નીકળો ને. 25 વર્ષથી કાર્યક્રમો કરું છું, મારી કુળદેવી છે જેને હું માનું છું એને મોર કરીને નીકળ્યો છું, હજી સુધી અપમાન નથી થયું. કે બાપુ બોલવા વાળા તો કેટલા અપમાને થતા હોય, આડે ધડ બોલતા હોય છે, પણ માથી મોર કરી નીકળે ને એમ ભદ્રા પરિવાર જે તમે માને રીઝવા માટે અહીં મળ્યા છો, જ્યારે જ્યારે તકલીફ પડે માને મોર કરજો, અને રસ્તો ન નીકળે ને તો અહીંયા પ્રતિષ્ઠા થઈ ન થઈ પછી કોઈ પણ હોય અને પ્રાર્થના જરૂરી છે. આ ભજનો છે ને એ પ્રાર્થના છે. અહીંયા ધારત તો શંકરભાઈ ના બધા ભદ્રા પરિવાર 15,000માં ઓર્કેસ્ટ્રા લઈ આવત, ટેમ્પા હોતું માઇક હોતું આવત, 2-3 બહેનો આવત, 2-3 ગાવા વાળા આવત ને ઓલે ઓલે થતું હોત, એમાં પ્રાર્થના ન થાય. સંગીત આનંદ આપે પણ પ્રાર્થના તો ભજનમાં થાય, ને એવા ભજન સાંભળવા માટે જયારે મળ્યા છીએ. ભજનીક માતાજી અહીં જયશ્રીદાસજી પધાર્યા છે, આપ જેમને એક શ્રદ્ધા તરીકે માનો છો, ત્યારે એક સંતના મુખથી આપણે ભજન સાંભળવા જઈ રહ્યા છીએ, એમને રજૂ કરું. આપ તાળીથી વધાવો જયશ્રીદાસજી માતાજી.